नमस्कार, आप जोई रहा छो सीएनसीसी गुजरात। पाटण सिद्धपुर चार रस्ता नजीक सरदार कॉम्प्लेक्स में एक फेब्रिकेशन ना कारखाना पासे गाड़ी उभी राखवा बाबते एलसीबी पुलिस ना कर्मचारियों साथे थयेल मारथाकूट मामले वामैयाना ठाकुर समाज ना आगेवानोए रेली काढ़ी अने पाटण जिला एसपी कचेरी खाते एलसीबी विरुद्ध कायदेसर नी कार्यवाही करवामां आवे तेवी मांग साथे रजूआत करी छे। सरस्वती तालुकाना वामैया मुकामे रहता अने पाटणमां सरदार कॉम्प्लेक्समां आशीर्वाद फेब्रिकेशननो धंधो करता बळवंतजी ठाकोरना कारखाना पासे एलसीबी पोलीसमां फरज बजावता कर्मचारीना भाईए गाड़ी ऊभी राखी हती। તે દરમિયાન ફેબ્રિકેશનની દુકાનના બળવંતજી ઠાકોરે ગાડીને આગળ ઊભી રાખવાનું જણાવતા બંને વચ્ચે માથાકૂટ થતા ગાડી ચાલકે એલસીબીમાં ફરજ બજાવતા તેમના ભાઈને ફોન કરી બોલાવ્યો હતો। તે દરમિયાન સિવિલ ડ્રેસમાં આવેલ કોન્સ્ટેબલે મારામારી કર્યા હોવાના આક્ષેપો પણ કરવામાં આવ્યા છે। આ મામલે એલસીબી પોલીસ કર્મચારી વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ સાથે આજે વામૈયા ગામના ક્ષત્રિય ઠાકોર સમાજના આગેવાનોએ પાટણ એસપી કલેક્ટર કચેરી ખાતે રજૂઆત કરવા આવ્યા હતા, જેને ધ્યાને લઈ અધિકારીએ જણાવ્યું હતું કે આ મામલે નિષ્પક્ષ તપાસ કરી કસૂરવાર સામે યોગ્ય કાર્યવાહી પણ કરવામાં આવશે તેવી હૈયાદારણા આપવામાં આવી હતી। એ બે તો ધંધો રોજગાર કરતા હતા, એક ભાઈની ગાડી આવી તો વચ્ચે ગાડી મૂકે છે, એમને વિનંતી કરે છે, રિક્વેસ્ટ કરે છે કે તમે ગાડી હટાઈ લો। એના પછી 10 મિનિટ પછી કહેવામાં આવે છે કે તમે ગાડી હટાઈ લો। ગાડી ન હટાતો એને કીધું તો તું બેસ ગાળો ગાડી, એને ન બોલવાના શબ્દો બોલ્યો અને ત્યાં તમે એને ફોન કર્યો હતો તમારા એલસીબી ઓફિસમાંથી ગાડી આવી, ગાડી આવીને એ ભાઈને તેઓ દુકાન ઉપર માર મારવામાં આવ્યો અને ત્યાં દરમિયાન બી ડિવિઝન ઉપર લઈ ગયા, ત્યાંથી ગાડીમાં ટ્રાન્સફર કરી એલસીબી ઓફિસ લાવી અને ન મારવાનો માર સાહેબ માર્યો। અમારું એમ કેવું છે કે એને ગુનો શું કર્યો હતો, અને અમે બધા એટલા માટે આવ્યા છીએ કે તમે સાહેબ એમ વિનંતી કરીએ છીએ કે તમે એલસીબી ઉપર ગુનો દાખલ કરો અને અમને ન્યાય મળવો જોઈએ, એ સસ્પેન્ડ થવા જોઈએ। આ તમામ ક્ષત્રિય સમાજ સાહેબ છે, જ્યારે જ્યારે જરૂર પડે ત્યારે ક્ષત્રિય સમાજ સાહેબ જે તે વખતે આંદોલન ત્યારે ક્ષત્રિય સમાજ સાહેબ બંધ કર્યો, અને અમે ધંધા રોજ કરો ધંધા રોજગારમાં વળ્યા છીએ, શું અમે ચોરીઓ કરી આવે સાહેબ? એવો મારવા આવ્યા છે તો દિલ્હીમાં કસાબ નતો માર્યો, એના કરતા વધુ પ્રમાણમાં આ છોકરા મારવા આવ્યા છે, દવાખાને દાખલ છે અત્યારે, તમને વિડીયા બતાવીએ અને તમે તેમ છો તો એમનો ગુનો હોય તો તમે ફૂટેજ દોરાવો, તમારા અંદર જે ફૂટેજ હોય તમે ફૂટેજ દોરાવો અને જોઈ અને સાહેબ તમે એના પર કાયદેસરની કાર્યવાહી કરો, અમે બધા જો તમે ડિસિઝન નહીં લો તો અમે સાહેબ અમે ભૂખર તાલુકા બેસી જઈશું। સારું અંગાજી, તમારી રજૂઆત સાંભળી લીધી, તમારા તમામના પ્રતિનિધિની રજૂઆત સાંભળી છે, તમારા તરફથી જે કોઈ લેખિત રજૂઆત હોય એ મને આપો, ઓકે, એના ઉપર મેરિટથી કાર્યવાહી થશે, એની હકીકત તપાસવામાં આવશે અને એના અનુસંધાને કાર્યવાહી થશે, આપનું જે કંઈ લેખિત હોય મને આપો। ચોક્કસ સાહેબ, ઝડપી જે હોય તમે ડિસિઝન લ્યો અને સાહેબ આનો જો અમને ડિસિઝન ન મળ્યું આના વિરુદ્ધ કંઈ ન થયું સાહેબ, સત્ય ઘટના છે એટલે ગુનો તો કોઈ છે જ નહીં સાહેબ, અને તમે ગુનો સાબિત કરો અને એના પર ગુનો હતો તો તમારે ફરિયાદ દાખલ કરવી હતી ને, મારવાનો સાહેબ હકતો કોઈનો બનતો જ નથી। મંગાજી, આપની રજૂઆતને સાંભળી લીધી છે, બરાબર, આ ડિવિઝનના ડીઆઈસી તરીકે હું આપને એવું કહું છું કે આપની જે કોઈ લેખિત રજૂઆત હોય એ આપ મને આપો, મારા પર કાર્યવાહી થશે। હા સાહેબ।